કેળા આપણી હેલ્થ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, તો આપણા બધાના ઘરે કેળા હોય જ છે. એકથી બે દિવસ બાદ કેળા આ રીતે પાકવા લાગે છે. તમે જોઈ શકો છો ઉપર બ્લેક સ્પોટ આવી જાય છે, અને વધુ એક દિવસ બાદ કેળા ઓવરરાઈપ એટલે કે વધુ પડતા પાકી જાય છે, અને આપણે એ કેળાને ડસ્ટબિનમાં ફેંકી દઈએ છીએ. પણ આ રેસીપી જોયા બાદ 100% કેળાને ડસ્ટબિનમાં તમે ક્યારે નહીં ફેંકશો. હેલો એવરીવન, વેલકમ બેક ટુ ટ્રાય એન્ડ ટેસ્ટ કિચન. આજે હું તમારી સાથે શેર કરીશ કેળામાંથી બનતી એકદમ મસ્ત રેસીપી. આ રેસીપી તમે ફ્રેશ કેળાથી પણ બનાવી શકો છો, અને ઓવરરાઈપ કેળા એટલે વધુ પડતા પાકેલા કેળાથી પણ બનાવી શકો છો. જો રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો અહીંયા મેં બે પાકેલા કેળા લીધા છે. આપણે મિક્સર જારમાં કેળાના આ રીતે નાના નાના પીસ કરી લેવાના છે. તો મેં અહીંયા બે કેળાને આ રીતે કટ કરી લીધા છે પીસીસમાં. હવે આપણે મિક્સર જારનું ઢાંકણ બંધ કરી પેસ્ટ બનાવી લઈશું. તો તમે જોઈ શકો છો કે અહીંયા મેં કેળાની એકદમ મસ્ત સ્મૂથ પેસ્ટ બનાવી લીધી છે. એકાદ બે કેળા આખા રહી જાય તો વાંધો નહીં, આપણે એને મેશ કરી લઈશું. જો તમારા કેળા વધારે પડતા પાકી ગયા હોય તો તમારે ગ્રાઇન્ડ કરવાની જરૂર નથી, એને તમે ફોકના હેલ્પથી પણ એને મેશ કરી શકો છો. હવે આપણે એક બાઉલ લઈશું. બાઉલમાં હું એક કપ ઘઉંનો લોટ લઈશ, જે આપણે રોટલી માટે યુઝ કરીએ છીએ એ જ લોટ મેં અહીંયા લીધો છે. ત્યારબાદ આપણે તૈયાર કરેલી કેળાની પેસ્ટને લોટમાં ઉમેરી દઈશું. હવે આપણે 1/4 ટેબલસ્પૂન બેકિંગ પાવડર એડ કરવાનો છે. ત્યારબાદ હવે તેમાં ખાંડ ઉમેરીશું. આપણે કેળાની પેસ્ટ એડ કરી છે, કેળામાં નેચરલ સ્વીટનેસ હોય જ છે, તો તમારે ખાંડ એ પ્રમાણે એડ કરવી. થોડું મીઠું એડ કરશું, પિંચ ઓફ મીઠું એડ કરવાનું છે. હવે અહીંયા એક કપ દૂધ લીધું છે, દૂધ રૂમ ટેમ્પરેચર ઉપર હોવું જોઈએ. હવે આપણે થોડું થોડું દૂધ એડ કરી એકદમ સ્મૂથ બેટર તૈયાર કરશું. દૂધ થોડું થોડું એડ કરવાનું છે, એકી સાથે એડ ના કરવું. તમે જોઈ શકો છો બેટર થોડું વધુ થીક છે. હજુ આપણે દૂધ એડ કરી એની કન્સિસ્ટન્સી સેટ કરી લઈશું. તમે જોઈ શકો છો આ ટાઈપની ફ્લોઈંગ કન્સિસ્ટન્સી હોવી જોઈએ. આ કન્સિસ્ટન્સી માટે અહીંયા મેં એક કપથી વધારે 3-4 ટેબલસ્પૂન દૂધનો યુઝ કર્યો છે. હવે આપણું બેટર પરફેક્ટલી તૈયાર છે. ત્યારબાદ આપણે નોનસ્ટિક પેનને ગેસ ઉપર ગરમ કરવા મૂકશું. તમે પેન યુઝ કરી શકો છો, કાં તમારી પાસે કોઈ તવો હોય તો તમે તવો પણ યુઝ કરી શકો છો. પેનને આપણે તેલ વડે ગ્રીસ કરીશું. પેન ગરમ થઈ જાય ત્યારબાદ આપણે એક ચમચો બેટર લઈશું અને આ રીતે પોર કરીશું. તમે જોઈ શકો છો બેટર ઓટોમેટિકલી સ્પ્રેડ થાય છે, આપણે સ્પ્રેડ કરવાની જરૂર નથી. અને એક મિનિટ બાદ બેટર સેટ થઈ જશે. મેં અહીંયા સાઇડ્સમાં થોડું બટર એપ્લાય કર્યું હતું, તમે ઘી તેલ જે યુઝ કરવું હોય તે કરી શકો છો. અને એકદમ હળવે હાથે આપણે આ રીતે સાઇડ્સને ચેન્જ કરી લઈશું અને બીજી સાઇડ પણ કૂક કરી લઈશું. 1-1.5 મિનિટ બાદ આપણે નીચેની સાઇડને ચેક કરી લેવી, જો થઈ ગયું હોય તો ગેસની ફ્લેમને બંધ કરી લઈશું અને આપણે પ્લેટમાં ટ્રાન્સફર કરી લઈશું. તો તમે જોઈ શકો છો આપણું એકદમ મસ્ત પેનકેક બનીને તૈયાર છે. હવે આપણે એવી જ રીતે બીજું એક પેનકેક પણ બનાવી લઈશું. તો અહીંયા મેં બે પેનકેક આ રીતે બનાવી લીધા છે. તૈયાર પેનકેકને આપણે પ્લેટમાં કાઢી લઈશું. હવે આપણે આ બે પેનકેકને અલગ અલગ રીતે સર્વ કરવાના છે. તમને કઈ રીત પસંદ આવે એ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. હવે આપણે આ બોડલા ઉપર કોઈ પણ ચોકલેટ સિરપ કાં તો ચોકલેટ સોસ તમારી પાસે હોય એ આપણે ઉમેરીશું, અને આપણે સ્પૂન વડે એને સ્પ્રેડ કરી દઈશું. જો તમારે ચોકલેટ સોસ એડ ના કરવો હોય તો તમે સ્કીપ કરી શકો છો. અહીંયા મેં હેલ્ધી બનાવવા માટે મેદાની જગ્યાએ ઘઉંનો લોટ યુઝ કર્યો છે અને ફ્રૂટ્સમાં બનાના યુઝ કર્યો છે. તો
કિડ્સનું મન રાખવા માટે ચોકલેટ સોસ તો એડ કરવો બને છે, બરાબર ને? તો હવે આપણે એના ઉપર 2-3 બનાનાની સ્લાઈસ ઉમેરીશું અને એક સરસ ટાઈટ રોલ વાળીને તૈયાર કરી દઈશું. ત્યારબાદ આપણે નાઇફથી 2 પીસીસમાં કટ કરી લઈશું અને તૈયાર પીસીસ ઉપર આપણે પાવડર સુગર સ્પ્રિંકલ કરશું. તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણી બનાના પેનકેકનું ફર્સ્ટ વર્ઝન બનીને તૈયાર છે. હજુ બીજી પ્લેટિંગ બાકી છે, એ પણ જોજો અને 2માંથી તમને કઈ ગમે છે એ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. તો અહીંયા આપણું બીજું એક પેનકેક રેડી કર્યું હતું, એ પણ મેં લઈ લીધું છે પ્લેટમાં. ત્યારબાદ આપણે આ રીતે સર્કલમાં બનાના સ્લાઈસ પ્લેસ કરશું. ત્યારબાદ આપણે ફરીથી કોઈ પણ ચોકલેટ સોસ તમે લઈ શકો છો, કાં તો સિરપ તમારી પાસે હોય એ લઈ શકો છો, અને સ્પૂનના હેલ્પથી આપણે રેન્ડમલી આ રીતે ડ્રોપ કરીશું. કોઈ પણ અહીંયા પર્ટિક્યુલર પેટર્ન નથી આપણે કરવાની, જે રીતે તમને ગમે તમે એ રીતે ચોકલેટ સિરપને આ રીતે બનાના ઉપર એડ કરી શકો છો. તો એકદમ સરસ આપણું સેકન્ડ વર્ઝન પણ તૈયાર છે. તમે જોઈ શકો છો જેને જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું આપણું પેનકેક બનીને તૈયાર છે. તો અહીંયા અમે 2 અલગ અલગ રીતે પેનકેકને સર્વ કરી લીધા છે. જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને તમને કયું સર્વિંગ ગમ્યું એ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. તો ચલો મળીશું ફરી એક આવી જ નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.